ભાવનગરના તળાજામાં ખેડૂતોએ કરેલા પ્રદર્શનમાં ઘર્ષણ બાદ પોલીસે સ્થિતિ પર નિયંત્રણ મેળવી લીધું છે. ભાવનગર એસીપીએ એસઆરપીની વધુ ટીમ મોકલવા માટે ગૃહ વિભાગ સમક્ષ માંગ કરી, તો ડીજીપીએ પણ ઘટનાની નોંધ લીધી છે અને જિલ્લા એસપી પાસેથી ઘટનાનો અહેવાલ માંગ્યો. આજે સવારે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા માઇનિંગ સામે મોવાના તલ્લી અને ભાભર ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે ગ્રામજનોને અટકાવવાનો પ્રયાસ કરતા ઘર્ષણ સર્જાયું હતું, જેમાં ટોળું હિંસક બન્યું. પોલીસે લોકોને વિખેરવા માટે 35થી વધુ ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી, તો વિફરેલા ટોળાએ પોલીસના વાહન પર પથ્થરમારો કર્યો હતો. ભાજપની સરકારમાં જગતનો તાત મહિનો છે બે હાલ એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. એની કોઈ વાત સાંભળવા તૈયાર નથી. અને જ્યારે આ ખેડૂતો પોતાની કોઈ વાચા આપવા માટે, પોતાના પ્રશ્નો માટે જ્યારે રોડ ઉપર આવીને એનો વિરોધ કરતા હોય છે, ત્યારે જે અમાનુષી અત્યાચાર કરવામાં આવે છે, જ્યારે ખેડૂતોને ઢોર માર મારવામાં આવે છે, ત્યારે મને એવું લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સંવેદનહીન સરકાર થઈ ગઈ છે. એને કોઈ દયા નથી ખેડૂતો ઉપર.